नमस्ते विद्यार्थी मित्रों, रियल क्लासेस में आप सबनु स्वागत छे। आज आपणे करवा जई रह्या छे स्वाध्याय 2.3 नो दाखला नंबर 4 अने छेल्लो दाखलो छे चेप्टर नो। दाखला नंबर 4 पछी आपणे बीजा बे एक्स्ट्रा एग्जांपल पण करवाना छे। तो आ त्रणे त्रण दाखला मोस्ट आईएमपी छे ने बधा दाखलामां बराबर ध्यान आपजो, बराबर छे। आनी आगळनो जे दाखलो छे ए पण आ चेप्टरना मोस्ट आईएमपी दाखलामांनो एक गणाय छे, मोस्ट आईएमपी गणाय छे, तेथी खास ध्यान आपजो। कई नथी करवानो आमां, खाली सूत्र में किंमत मूको अने गणतरी करो। जो ए बराबर थाय ए दाखलो एकदम सिंपल छे। रकम शुं छे जोईए, स्वाध्याय 2.3 प्रश्न 4, x घन माइनस 3x नो वर्ग प्लस x प्लस 2 ने बहुपदी g ऑफ x वडे भागता, बहुपदी g ऑफ x वडे भागता, એટલે g x નથી આપી, ભાગફળ અને શેષ અનુક્રમે x માઇનસ 2 અને માઇનસ 2x પ્લસ 4 મળે છે, તો g ઓફ x શોધો, એટલે કે gx શોધવાનું છે। એમ આપણે અત્યાર સુધી બધા દાખલામાં શું હતું, આ રીતે px અને gx આપતા હતા, એ બંનેનો ભાગાકાર કરતા હતા અને ભાગફળ અને શેષ શોધતા હતા। જ્યારે આમાં શું થયું છે, ભાગફળ અને શેષ અનુક્રમે આપી દીધા છે, બરાબર છે। તો આને px ને gx વડે ભાગતા ભાગફળ અને શેષ x માઇનસ 2 અને આ છે, એટલે કે આ ભાગફળ છે અને આ શેષ છે, બરાબર છે। તો g ઓફ x શોધો, મેં કીધું તેમ કઈ નથી કરવાનું, સૂત્રમાં જો કિંમત મૂકો તો આ દાખલો આરામથી ઈઝીલી આવડી જાય, બરાબર છે। તો પહેલા નામ આપી લઈએ આપણે, આને આપણે કહીશું p ઓફ x, આ મૂળ રકમ છે, એટલે p ઓફ x બરાબર x ઘન માઇનસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 2, કોઈ પદ મિસિંગ નથી ને, ઓકે છે રકમ। ચાલો px બરાબર આ રકમ છે, gx વડે ભાગતા તેમાં gx એ લોકોએ નથી આપ્યું, તો gx બરાબર ખાલી જગ્યા લખીએ, બરાબર છે। ભાગફળ અને શેષ અનુક્રમે, બરાબર છે, તો q ઓફ x બરાબર x માઇનસ 2 છે અને શેષ એટલે r ઓફ x બરાબર માઇનસ 2x પ્લસ 4 છે। આમાં ચિહ્નનું ખાસ ધ્યાન રાખવું પડશે આપણે, બરાબર છે। તો ભાગફળ અને શેષ અનુક્રમે આ હોય તો g ઓફ x શોધો, બરાબર છે। હવે આપણે સૂત્ર યાદ હોવું જોઈએ આપણે, કે px બરાબર શું હતું સૂત્ર, gx ઇન્ટુ qx પ્લસ rx, આપણને સૂત્ર યાદ છે કે p ઓફ x બરાબર gx ઇન્ટુ qx પ્લસ rx। જો આને આપણે ગુજરાતીમાં લખીએ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ મોળે જ કરી નાખો, જો હજુ મોળ નહીં થઈ હોય તો હજુ મોળ કરી નાખો, કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, px બરાબર gx ઇન્ટુ qx પ્લસ rx, px બરાબર gx ઇન્ટુ qx પ્લસ rx પ્લસ rx શેષ બધી વત્તા, બરાબર છે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। કિંમત મૂકીએ તો ભાજ્ય એટલે px આપણને ખબર જ છે, px બરાબર શું છે, તો x નો ઘન માઇનસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 2 બરાબર g ઓફ x કેટલા છે નથી આપ્યા, તો g ઓફ x ને લેવા દો, ઇન્ટુ q ઓફ x કેટલા છે x માઇનસ 2 પ્લસ r ઓફ x કેટલા છે માઇનસ 2x પ્લસ 4, બરાબર છે। હવે અહીં સમીકરણના નિયમો યાદ કરવા પડશે, જોઈએ તો હવે અહીંયા આ gx ઇન્ટુ આ છે, તો આ બે તો ગુણાયેલા છે, એટલે આ પદનું આપણાથી કઈ નહીં થશે, બરાબર છે। તો આ આખું પદ આપણે આ બાજુ લઈ જઈએ, બરાબર છે, આ આખા પદને આ બાજુ લઈ જઈએ, થોડીક સરળતા માટે x ઘન ઓછા 3, અહીં આપણે માટેની નિશાની કરવી જોઈએ સમીકરણવાળા કોઈ પણ દાખલામાં, માઇનસ 3x² પ્લસ x પ્લસ 2 બરાબર g ઓફ x ઇન્ટુ x માઇનસ 2 તો છે જ, અહીં ગણતરી સરળતા માટે આને કાઉન્સ છોડી દઈએ, એટલે જેથી આ બાજુ લઈ જવાનું ત્યારે આપણને સરળતા પડે, તો માઇનસ 2x પ્લસ 4, બાર પ્લસ નું ચિહ્ન છે એટલે કાઉન્સ છોડતા ચિહ્ન નહીં બદલાય, હવે આપણે ઇઝીલી આને આપણે આ બાજુ લઈ જઈ શકીએ, બરાબર છે। તો માટે આ તો બેઠું જ રહેશે, x ઘન માઇનસ આ 3x નો વર્ગ છે, સોરી 3x નો વર્ગ પ્લસ x પ્લસ 2, હવે આ માઇનસ 2x આવા જ જશે તો પ્લસ 2x થશે, પ્લસ 4 આ બાજુ જશે તો માઇનસ 4 રહેશે, બરાબર છે। ખાલી આ પદને આ બાજુ લઈ ગયા, આ આની સાથે ગુણાયેલું છે એટલે આ પદ આ પદ એમ જ રહેશે, કે g ઓફ x ઇન્ટુ x માઇનસ 2,
ओके हवे आपणे જોઈએ સજાતીય પદો પ્રમાણે વિચારીએ તો x ઘન વડે પદ એક જ છે x ઘન માઈનસ 3x નો વર્ગ પ્લસ x અને 2x એટલે કેટલા થશે 3x શું x વત્તા 2x એટલે 3x 2 ઓછા 4 એટલે ઓછા 2 તો જો x અને 2x આ સજાતીય પદો છે તો સરવાળો થશે x વત્તા 2x એટલે 3x અને 2 ઓછા 4 એટલે ઓછા 2 બરાબર g ઓફ x into x minus 2 હવે આ x minus 2 ને હું નીચે લઈ જાઉં આ બહુપદી બરાબર બની ગઈ તો x ઘન ઓછા 3x નો વર્ગ પ્લસ 3x minus 2 છેદમાં x minus 2 બરાબર g of x બરાબર છે આ x minus 2 આ બધ જાય એટલે છેદમાં જશે તો માટે આપણે આને ઉલટાવી દઈએ ઊંધું લખીએ આ બાજુનો આ બાજુ લખીએ તો g ઓફ x બરાબર x ઘન માઈનસ 3x નો વર્ગ પ્લસ 3x માઈનસ 2 છેદમાં x માઈનસ 2 બસ હવે આ બેનો જો ભાગાકાર કરીશું આપણાથી આ બેનો ભાગાકાર કરવાથી જે જવાબ આવે તે મળશે આપણો અંતિમ જવાબ બરાબર છે તો સિમ્પલ ભાગાકારની રીતે આપણે ભાગાકાર કરીશું બરાબર ધ્યાન આપજો સિમ્પલ ભાગાકારની રીતે આપણે ભાગાકાર કરીશું ધ્યાન આપજો બરાબર શું છે રકમ x ઘન માઈનસ 3x નો વર્ગ પ્લસ 3x માઈનસ 2 એટલે ભાગાકાર કેટલા વડે કરવાનો છે x માઈનસ 2 વડે ચાલો જોઈએ તો x ને કેટલા વડે ગુણવાથી x નો ઘન આવશે x ને કેટલા વડે ગુણીએ તો અહીંયા x નો ઘન આવશે તો x વર્ગ વડે બરાબર x નો વર્ગ વડે ગુણીએ તો x નો ઘન આવશે હવે આને આની સાથે જ ગુણ પડે તો x વર્ગ ગુણ્યા ઓછા 2 એટલે ઓછા 2x નો વર્ગ ઓકે ચાલો માઈનસ પ્લસ આ શૂન્ય થઈ ગયા હવે ઓછા 3 વત્તા 2 ઓછા 3 વત્તા 2 ચિહ્નનું ખાસ ધ્યાન રાખવાનું અલગ અલગ ચિહ્નો હોય ત્યારે આપણે શું કરીએ છીએ મોટીમાંથી નાની વાત કરો એટલે 3 ઓછા 2 1 અને મોટીનું ચિહ્ન એટલે માઈનસ 1 બરાબર છે તો ઓછા 3x નો વર્ગ વત્તા 2x નો વર્ગ એટલે ઓછા 1x નો વર્ગ પ્લસ 3x ને નીચે ઉતારો ચાલો ફરી પાછો ઓછા x નો વર્ગ લાવો હવે અહીંયા માઈનસ છે એટલે માઈનસ તો મૂકી જ દેવાનું તો x ને કેટલા વડે ગુણવાથી x નો વર્ગ આવશે x ને કેટલા વડે ગુણીએ તો x વડે ગુણીએ એટલે x નો વર્ગ આવ્યો અને x ગુણ્યા માઈનસ એટલે માઈનસ x નો વર્ગ બરાબર છે હવે x ને આની સાથે જ ગુણવું પડે તો x ગુણ્યા 2 એટલે 2x અને માઈનસ માઈનસ પ્લસ 2x માઈનસ માઈનસ પ્લસ 2x પ્લસ માઈનસ 0 થઈ ગયા 3x ઓછા 2x એટલે 1x 3x ઓછા 2x એટલે 1x ઓછા 2 ચાલો આ x ને કેટલા વડે ગુણીએ તો x આવશે તો 1 વડે એની એ જ રકમ લાવવાની છે તો x એકુ x અને આને આની સાથે ગુણવું જ પડે તો 1 2 2 1 ગુણ્યા ઓછા 2 એટલે પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ 2 બરાબર છે તો માઈનસ પ્લસ અહીંયા પણ શેષ શૂન્ય આવી ગઈ બરાબર છે તો આપણને અહીંયા ભાગફળ કેટલા મળ્યા ભાગફળ qx બરાબર તો આના પરથી આનું જે આપણને જે ભાગફળ જે મળ્યું બરાબર છે માટે આ ભાગફળ જે મળ્યું ભાગફળ બરાબર x વર્ગ માઈનસ x પ્લસ 1 તે આપણું શું છે gx છે તે આપણે કારણ કે આપણે તો આ બેનો ભાગાકાર કર્યો ને તો આનું ભાગફળ જે છે તો માટે g ઓફ x બરાબર x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર છે તો ખ્યાલ આવી ગયો ને આ એક્ઝામ્પલમાં એકદમ સિમ્પલ છે કે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી સૂત્ર છે px બરાબર gx ઇન્ટુ px પ્લસ rx એમ આપણે કિંમત મૂકી એનાથી gx બરાબર આ પ્રમાણે આવ્યું પછી આ બેનો ભાગાકાર કર્યો ભાગાકાર કરતા જે આપણને ભાગફળ મળ્યું તે આપણો અંતિમ જવાબ gx તો ખ્યાલ આવી ગયો બરાબર દાખલા આપણે imp એક્ઝામ્પલમાંનો એક છે લટખાસ આ દાખલામાં ધ્યાન આપજો ઓકે પાછો એકવાર કરી જોજો તો જલ્દી ખ્યાલ આવશે આમાં આજે આપણે બે ઉદાહરણ જોવાના છે એક મોટો દાખલો છે એક નાનો છે બંને એક્ઝામ દ્રષ્ટિએ મોસ્ટ imp છે તેથી ખાસ ધ્યાન આપજો આ પણ બોર્ડમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે મોસ્ટ imp દાખલામાંથી એક ગણાય છે અને નાના દાખલાઓમાં પણ આ મોસ્ટ imp ગણાશે તો જો યાદ આવ્યો જો વર્ગમૂળમાં 2 અને ઓછા વર્ગમૂળમાં 2
एकदम सीम्पल रही है शू आमा जो वर्गमूल में ओछा वर्गमूल में आ बहुपदी शून्य हो तो कई नहीं करवानु आ शून्य आपेला है तो शून्य पर बहुपदी जी एक्स बनाए बहुपदी जी एक्स बनाए बराबर भागाकार कर जो कई नहीं करवा आने पर लखवा आ दाखिल थोड़ा डिफिकल्ट लगते तो पहले की छेले सुधी बराबर ध्यान आपजो जो एक बार ध्यान आप तो आवड़ी जैसे जोजो तो अपने कोई बीजी लाइन याद नहीं रखनी अपने पहला आ रीते लखी दाम पी एक्स आप दी पी ऑफ एक्स बराबर आ रकम ने अपने पी ऑफ एक्स लखीए के बे एक्स नो चार घात माइनस त्रण एक्स नो घन माइनस त्रण एक्स नो वर्ग प्लस सिक्स एक्स माइनस टू नाम आप चलो कई नहीं करवा आने पी एक्स नाम आप दीद हम आज लाइन लखो जो याद रखो नहीं पड़े एट्ला कहू छू याद रखा जरूरत नहीं आज लाइन लखो रूट टू और माइनस रूट टू पी एक्स शून्य है बस ए लाइन लखो शू लखवानु रूट टू माइनस रूट टू पी एक्स शून्य बराबर पी एक्स शून्य है हम अपने एक बात खबर के बे ए पी एक्स शून्य है शून्य तो पी एक्स ना अवयव क्या थे एक्स माइनस टू जो शून्य एक्स माइनस टू धारो कि माइनस सेवन ए शून्य पी एक्स नो तो पी एक्स ना अवयव कौन थे एक्स प्लस सात एटले विरोधी थे ना अवयव तो सेम बे आमा रूट टू और माइनस रूट टू पी एक्स ना शून्य तो अवयव क्या थे आ प्लस तो आ माइनस आना अवयव थे ने आ माइनस तो आ प्लस तो आना पर आप लख के एक्स माइनस रूट टू एक्स प्लस रूट टू बराबर आ प्लस एक्स माइनस रूट टू माइनस एक्स प्लस रूट टू पी एक्स ना आ शून्य है तो आ अवयव है अवयव है बराबर आप आने काउंस में ले लीए तो एक्स माइनस रूट टू एक्स प्लस रूट टू पी एक्स ना अवयव है बने ना गुणाकार लखाए एक्स माइनस रूट टू एक्स प्लस रूट टू पी एक्स अवयव बराबर हम बने पूर्ण ए माइनस बी ए प्लस बी वाली रीते थे जो खबर अपने ए माइनस बी और ए प्लस बी हो तो ए नो वर्ग ओछा बी नो वर्ग थे तो आवास एक्स माइनस वर्गमूल में बे एक्स प्लस वर्गमूल में बे तो एक्स नो वर्ग माइनस वर्गमूल में बे नो वर्ग पी एक्स ना अवयव एक्स वर्ग ओछा वर्गमूल में बे नो वर्ग एटले बे तो एक्स वर्ग ओछा बे ए पी एक्स ना अवयव बराबर बस तो आ आपणुं जी एक्स बनी गयुं बराबर तो माटे जी ऑफ एक्स बराबर एक्स वर्ग ओछा बे तो आने वाले आनो भागाकार करो आपणी रकम शुं हती के बे एक्स नो चार घात ओछा त्रण एक्स नो घन ओछा त्रण एक्स नो वर्ग वत्ता छ एक्स माइनस बे एटले केटला वडे भागवा जी ऑफ एक्स वर्ग एक्स वर्ग ओछा बे बराबर छे तो आम करता जे आपणे बहुपदी मळी ते आपणे जी एक्स मळी ने जी एक्स वडे आने भागो एटले आपणे क्यू एक्स मळशे तो आ क्यू एक्स ना जे शून्य छे ते आने बाकी ना शून्य बराबर तो चलो नॉर्मल दाखलो ज करीए आपणे જોઈએ એક્સ વર્ગ ને કેટલા વડે ગુણીએ તો બે એક્સ નો ચાર ઘાત આવશે એક્સ વર્ગ ને કેટલા વડે તો બે વડે તો ગુણવું જ પડશે અને ઘાત કેટલા ખૂટે છે આ એક્સ ની બે ઘાત છે એટલે બે ઘાત ખૂટે તો બે અને એક્સ ની વર્ગ વડે ગુણીએ તો બે એક્સ ની ચાર ઘાત આવ્યા હવે આને આની સાથે તો ગુણવું જ પડશે તો પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ ચાર એક્સ નો વર્ગ હવે આ વર્ગ વાળો પદ છે એટલે એને વર્ગ વાળા પદ ની નીચે જ લખાય એટલે માઇનસ चार एक्स वर्ग फरी तू हम माइनस प्लस चिन्ह बदल प्लस तो माइनस माइनस तो प्लस आ जीरो थी गया आ पदने बैठ्यू उतारो त्रण एक्स नो घन हम ओछा त्रण वत्ता चार जुओ ओछा त्रण वत्ता चार अलग अलग चिन्ह शू कर
મોટી માંથી નાની બાદ કરો તો 4 ઓછા 3 એટલે 1 અને મોટી નું ચિહ્ન એટલે પ્લસ 1 એટલે પ્લસ 1x નો વર્ગ બરાબર એટલે 4 ઓછા 3 એટલે કે 1x નો વર્ગ અને આ 6x ને નીચે લઈ આવો ચાલો હવે ઓછા 3x ના ઘન લાવવાનું છે હવે આ ઓછા છે તો ઓછા તો લખી દેવા બરાબર છે હવે x વર્ગ ને કેટલા વડે ગુણીએ તો ઓછા 3x નો ઘન આવશે x વર્ગ ને કેટલા વડે ગુણીએ તો ત્રણ તો લેવાના છે એટલે ત્રણ વડે તો ગુણવું પડશે અને x કેના ખૂટે છે એક વાર બરાબર છે તો 3 અને x વડે ગુણીએ તો આટલા આવી જાય ઓછા 3x નો ઘન આવી જશે હવે આને આની સાથે તો ગુણવું પડશે તો માઈનસ માઈનસ પ્લસ અને 3 દુ 6 માઈનસ માઈનસ પ્લસ અને 3 દુ 6 એટલે પ્લસ 6x આવે x વડે છે એટલે x વડે નીચે જ લખાય પ્લસ માઈનસ હવે આ થઈ ગયા 0 આ x વડે ને બેઠા નીચે ઉતારો अभी 0 થઈ ગયા 6x અને ઓછા 6 છૂટી જાય માઈનસ 2 ચાલો હવે x વર્ગ ને આ x વર્ગ છે તો x વર્ગ ને કેટલા વડે ગુણો એટલા જ લાવવાના છે એટલે 1 વડે ગુણો બરાબર છે એના એ જ લાવવાના છે તો x વર્ગ ને 1 વડે ગુણીએ તો x વર્ગ આવશે 1 2 2 એટલે ઓછા 2 આવે અને આની નીચે લખો તો ઓછા 7 એટલે આ પણ 0 થઈ ગયા આ પણ 0 થઈ ગયા તો આની ભાગફળ બહુપદી કઈ આવી તો માટે ભાગફળ માટે અહીં લખીશું આપણે માટે ભાગફળ ભાગફળ બહુપદી q ઓફ x બરાબર 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1 છે ના શૂન્યો આના શૂન્યો એ px ના એટલે કે આના બાકીના શૂન્યો છે તો આના શૂન્યો શોધીશું તો આપણે બાકીના શૂન્ય મળી જશે બરાબર છે તો માટે શૂન્ય શોધો એટલે આપણે ઇક્વલ ટુ શૂન્ય લખીએ બરાબર છે ચાલો કરીએ 2x નો વર્ગ માઈનસ 3x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો 2 એકુ 2 2 ના એવા અવયવ પાડો કે સરવાળો આવે 3 તો 2 એકુ 2 2 ના એવા અવયવ પાડો કે સરવાળો આવે 3 તો 2 1 2 2 ને 1 3 2 વત્તા 1 3 આવે પણ આપણે તો ઓછા 3 જોઈએ છે બરાબર છે તો ઓછા 2 ઓછા 1 એટલે ઓછા 3 આવી જાય એટલે આના 2 ભાગ શું કરવાના ઓછા 2x અને ઓછા 1x આવા અવયવ આપણે 9મા ધોરણમાં 8મા ધોરણમાં પાડતા હતા ઓછા 2x ઓછા x વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 0 હવે આપણે આને 2 જેમ 2 કરીએ તો માટે 2x સામાન્ય નીકળશે તો બાકી રહ્યા x માઈનસ 1 ઓકે માઈનસ આમાંથી 1 સામાન્ય નીકળશે કઈ નહીં નીકળે તો 1 નીકળે તો બાકી રહ્યા x 12 માઈનસ 6 ચિહ્ન હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય એટલે કે પ્લસ હોય તો માઈનસ થાય માઈનસ હોય તો પ્લસ થાય ઇઝ ઇક્વલ ટુ 0 હવે આમાંથી x માઈનસ 1 સામાન્ય થાય તો x માઈનસ 1 અને 2x માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 તો માટે x માઈનસ 1 બરાબર 0 2x માઈનસ 1 બરાબર 0 માટે x બરાબર 1 અને 2x બરાબર 1 માટે 2x બરાબર 1 માટે x બરાબર 1 upon 2 થાય આ 2 છેદમાં જાય એટલે બસ તો આ જે શૂન્ય મળ્યા તો એના બાકીના શૂન્ય છે તો માટે આપણે લખી શકીએ કે px ના બાકીના શૂન્યો બરાબર કયા કયા છે 1 અને એટના છેદમાં 2 છે બરાબર છે સિમ્પલ છે તો આ એક્ઝામ્પલ માં ખ્યાલ આવી ગયો યાદ રાખજો આ મોસ્ટ આઈએમપી દાખલો છે પરીક્ષામાં ખાસ પૂછાય તેવો દાખલો છે હવે બીજો એક આપણે નાનો એક્ઝામ્પલ મેં કીધો હતો કે એક મોટું ઉદાહરણ છે એક નાનો ઉમતો ઉદાહરણ છે પણ બંને પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે એટલે આ એક નાનું સરખું ઉદાહરણ જોઈ લઈએ આ પણ મોસ્ટ આઈએમપી છે ઘણીવાર પૂછાયું છે અને પૂછાઈ જવી શક્યતા છે તો બરાબર ધ્યાન આપજો કે એકદમ સિમ્પલ છે પણ મોસ્ટ આઈએમપી છે એક વાર લઈ લઉં છું આ ટૂંક સમયમાં ખાલી કે p ઓફ x બરાબર 3x માઇનસ 2 સુરેખ બહુપદીનું શૂન્ય ખાલી જગ્યા છે જો આપણે આગળ પણ વાત કરેલી કે શૂન્ય શોધો એટલે શું કરવાનું ઇક્વલ ટુ શૂન્ય લખવાનું છે શૂન્ય શોધો એટલે ઇક્વલ ટુ શૂન્ય લખવાનું તો આમાં પણ શૂન્ય શોધવાનું છે px બરાબર 0 માટે 3x માઇનસ 2 બરાબર 0 3x માઇનસ 2 બરાબર 0 લઈ ગયા માટે 3x બરાબર 2 આ માઇનસ 2 ભાગ જાય તો પ્લસ 2 થાય માટે x બરાબર 2 ના છેદમાં 3 તો આ બહુપદીનું શૂન્ય શું થયું
બેના છેદમાં 3 તો એકદમ સિમ્પલ છે બરાબર કે p ઓ x બરાબર આ બહુપદીનો શૂન્ય સૂત્ર તો શૂન્ય સૂત્ર એટલે ઇક્વલ ટુ શૂન્ય કારણ ઇક્વલ ટુ શૂન્ય લખવાનું અને એનાથી જે જવાબ આવે તે આપણો બહુપદીનો શૂન્ય છે એટલે 2 / 3 આપણો જવાબ છે તો આ બંને મોસ્ટ આઈએમપી છે ખાસ યાદ રાખી લેજો અને એકવાર જાતે કરી લેજો તો જલ્દી આવડી જશે ઓકે તો ખ્યાલ આવી ગયો ને આજના બધા દાખલાઓમાં તો આની સાથે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ બરાબર છે તો આ ચેપ્ટર બોર્ડની દ્રષ્ટિએ પણ આઈએમપી હતું એટલે હવે અહીંથી આપણે આ ચેપ્ટર તો પૂર્ણ કરીએ પણ તમે પ્રેક્ટિસ ખાસ કરજો પ્રેક્ટિસ કરતા જેથી આમાંથી પણ આપણે પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકીએ અને પ્રેક્ટિસ જ ખાસ કરજો કારણ કે આપણને ખબર છે ને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ તો હવે આપણે ફરી મળીશું અને પછીના પીરિયડમાં એક નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ